नमस्कार विद्यार्थी मित्रों, आर्यावर्त एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। आपणे धोरण 6 मां समाज मां प्रकरण 6 नो अभ्यास करी रह्या हता, तेमां आजे आगळ जोईए प्रकरण नुं नाम मौर्य युग चंद्रगुप्त अने सम्राट अशोक। तेमां सम्राट अशोक विशे जोईए। ईस्वीसन पूर्वे 273 થી ઈસવીસન પૂર્વે 232 ના સમયગાળામાં સમ્રાટ અશોક એ પોતાનું રાજ્ય સંભાળતા હતા, એટલે કે પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સૌકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનું રાજ્યાભિષેક થયો હતો। એટલે કે તેમના પિતા સમ્રાટ અશોકના પિતાનું નામ ખાસ યાદ રાખજો, એટલે કે તેમના પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સૌકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થાય છે। સમ્રાટ અશોક એક મહાન રાજાઓમાં જેની ગણના થાય એવા સમ્રાટ અશોક વિશેની જે વાત કરીએ તો 4 વર્ષ બાદ તેઓ રાજધાની પાટલીપુત્રમાં રાજ્યાભિષેક કરવામાં આવે છે। રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો। તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી વ્યાપેલું હતું। દક્ષિણે મૈસૂર સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ કલિંગ સુધી ફેલાયેલું હતું। એટલે કે હાલનું જે કર્ણાટક છે તેને પ્રાચીન કાળમાં મૈસૂર તરીકે ઓળખ આપેલી હતી। પૂર્વમાં જે મગધ આવેલું છે તેને હાલના બિહાર તરીકે આપણે ઓળખી શકીએ। કલિંગ જે હાલનું ઓડિશા રાજ્ય તરીકે પ્રસ્થાપિત છે। તો આમ તેમનું જે રાજ્યનો વિસ્તાર છે તે ખૂબ જ મોટો હતો। કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન જોઈએ। કલિંગ એટલે હાલનું ઓડિશા, મગધની પાડોશમાં આવેલ કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જે ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું। કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું। આ યુદ્ધમાં અશોકનો વિજય થયો, એટલે કે રાજ્યાભિષેક થયા પછીના 8મા વર્ષે સમ્રાટ અશોકે કલિંગ ઉપર આક્રમણ કર્યું અને કલિંગના રાજા જયંતને હરાવે છે અને એ યુદ્ધમાં સમ્રાટ અશોકનો વિજય થાય છે। યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું। યુદ્ધમાં થયેલી કુંવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો। અશોકે યુદ્ધ પછીની વાત આપણે કરીએ તો જ્યારે યુદ્ધ ઉપર ગયા પછી યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયા પછી યુદ્ધ ભૂમિ ઉપર ફરતા ફરતા જ્યારે નગરમાં સમ્રાટ અશોકે દુઃખ અને ચારે તરફ જે શોક ફેલાયેલો હતો, શોકનું વાતાવરણ હતું, તેના કારણે અને રડતા બાળકો, રડતી સ્ત્રીઓ એ બધાને જોઈને તેમને જે મેળવેલી જીત હતી, એ જીતનો જે આનંદ છે એ સાવ ઓસરી જાય છે, એટલે કે તેને આનંદ હવે આનંદ લાગતો નથી। અશોકના મનની શાંતિ હણાઈ ગઈ યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી છે। આ બધા દ્રશ્યો જોઈને સમ્રાટ અશોકને હવે આ યુદ્ધમાં થયેલું જે નુકસાન છે એ નુકસાન જોઈ, એ ખુવારી જોઈ અને તેના હૃદયમાં એટલે કે પોતાના મનની અંદર ખૂબ જ સંતાપ થાય છે અને દુઃખ અનુભવે છે અને એ પશ્ચાતાપની લાગણી તેના હૃદયમાં જન્મે છે। યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ
તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. એટલે કે આ નરસંહાર જોયો જે જોયા પછી તેના જે મનની અંદર જે વિચારો ઉત્પન્ન થયા અને તેના કારણે તેને આ યુદ્ધની નિરર્થકતા, એટલે કે આ યુદ્ધ છે એ જીત્યા હોવા છતાં પણ નિરર્થક લાગવા લાગ્યું, તે નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું છે. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરીને શાસ્ત્રોનું શરણ લીધું. તેણે શસ્ત્રો ત્યાગી લીધું અને સાધુના ઉપદેશથી, ઉપગુપ્તના ઉપદેશથી તેણે શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. તેમણે બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો અને જે રાજદ્વારી એટલે કે રાજા તરીકેની જે તેની સિદ્ધિઓ હતી તે છોડી અને તે ધર્માનુરાગી અશોક બની ગઈ છે. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. સમ્રાટ અશોક એક એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો જે સંદેશ છે એ નાનામાં નાની વ્યક્તિ સુધી પહોંચે તે માટેના પ્રયત્નો કર્યા હતા. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. બ્રાહ્મી લિપિ આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ એ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. જો તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 29 ઉપર આપેલી છે કે જે અ અક્ષર છે તે જુદી જુદી લિપિઓમાં તમે જોઈ શકો છો. તેમાં પ્રારંભિક બ્રાહ્મી લિપિમાં, દેવનાગરી લિપિમાં, બાંગ્લા લિપિમાં, મલયાલમ, તમિલ, અલગ અલગ જે અક્ષર છે તે લખાયેલો જોવા મળે છે. અહીં કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો એક શિલાલેખ જેમાં તેને જે લખાવ્યું છે તેના વિશેની વિગત છે. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું. લગભગ 1.5 લાખ લોકોને કેદ કરવામાં આવે છે, 1 લાખ કરતાં પણ વધુ માણસો, વધુ લોકો એ માર્યા જાય છે. અને એનાથી આ સમ્રાટ અશોકને ખૂબ જ મનમાં સંતાપ પેદા થાય છે, દુઃખ લાગે છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે. જે લોકો પોતાના કુટુંબને, સગાવાલાને, મિત્રોને ખૂબ પ્રેમ કરે છે અને પોતાના જે દાસો અને મૃતકો પ્રત્યે પણ દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં ખરેખર મોતને ભેટ્યા હતા. આવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. એટલે કે હવે હું મારા ધર્મને અલગ રીતે તેનું પાલન કરીશ અને ઉપદેશ લોકો સુધી પહોંચાડીશ. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. એટલે કે ધર્મના માધ્યમથી જે લોકોના દિલ જીતવામાં આવે છે તે જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં ખૂબ સારું છે. અને આપણે જાણીએ છીએ કે યુદ્ધ કરતાં શાંતિ છે એ સૌથી મહત્વની છે, બરાબર. ભગવાન બુદ્ધના જે સંદેશ આપણે ગયા 5મા પાઠમાં જોયા હતા તે પ્રમાણે શાંતિ છે એ ખૂબ મહત્વની છે. યુદ્ધ છે એ હંમેશાને માટે દુઃખ જ આપે છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે, બરાબર. તેના પુત્રો કે પૌત્ર પણ આ અભિલેખ વાંચી અને યુદ્ધો છે, યુદ્ધની જે નિષ્ફળતાઓ રહેલી છે, યુદ્ધની જે નિરર્થકતાઓ રહેલી છે તે સમજે. ધમનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. અહીં ધમ સંસ્કૃત શબ્દ જેનો પ્રાકૃત રૂપ છે ધર્મ, એટલે કે ગુજરાતના જૂનાગઢમાં પણ આપણે ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ અહીં મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ લેખ રાજા મહાક્ષત્ર રુદ્રદામાનો લેખ છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલો
सुदर्शन तड़ाव अने अशोकना राष्ट्रीय यवनराज द्वारा सिंचाई माटे तेमांथी नहेरो काढवानी विगतो आपवामां आवेली छे। जे शिलालेख छे जूनागढ़मां गिरनार पर्वतनी तळेटीमां आपणे जईए एटले रस्तामां आवे छे त्यां आ लेखमां आवी विगतो मळे छे। त्યાર પછીનો જે મુદ્દો છે ધર્મ પ્રચારક તરીકે અશોક। અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી, યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો। અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા। તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી। આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધર્મ મહાપાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું। એટલે કે સમ્રાટ અશોકે ત્યાર પછી કલિંગના યુદ્ધ પછી અમુક જે બાબતો છે તેના મનમાં આવી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા હોય તો તે બાબતોને અનુલક્ષીને તેણે પોતાના સમાજના લોકોને એટલે કે પોતાના જે રાજ્યના લોકોને છે શાંતિ આપવા માટે ઘણા બધા શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા હતા અને તેમાં તેણે ખૂબ જ બૌદ્ધ ધર્મની જે વાતો છે એનો પ્રચાર છે તે કરેલો છે। દેશભરમાં તેણે બૌદ્ધ ધર્મના જે તીર્થધામો હતા તેની યાત્રા કરી અને ગૌતમ બુદ્ધના જે ઉપદેશ છે એ ઉપદેશોમાંથી પ્રેરણા મેળવીને તેને પ્રજાને ધર્મનો માર્ગ બતાવવાનો એક ઉપદેશ દ્વારા જે વાત રજૂ કરી અને પોતાના લોકોને ધર્મનો માર્ગ બતાવ્યો અને સામ્રાજ્યમાં ઠેર ઠેર એવા શિલાલેખો કોતરાવ્યા છે। તેણે તે સમયની જે સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવવા માટે પણ અનેક એવા ધર્મ ખાતાની રચના કરેલી હતી અને તેમાં જે ખાતામાં ઉપરી તરીકે નિમાયેલો તેને ધર્મ મહાપાત્ર તરીકે પ્રજામાં કાર્ય કરવાનું હોય અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવાનો અને લોકોનું જે નૈતિક ધોરણ છે તે ઊંચું લાવવાનો તે પ્રયત્ન કરતા હોય છે। અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી, પશુઓની હિંસા બંધ કરાવી, રાજ્ય ઉપર એવો પ્રતિબંધ લગાવવામાં આવ્યો કે હિંસા નહીં કરવાની, પશુ હિંસા કરવી નહીં। તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો। ગૌતમ બુદ્ધના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને તે વળગી રહે છે, એટલે કે પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા, સારા વિચારો આ બધી વાત જેવા સિદ્ધાંતો ઉપર તે ભાર મૂકે છે। ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી, તેણે ઉપદેશ સાથે સાથે ઘણી બધી એવી વાતો તેમને લોકોને ઉપયોગી થાય તેવી પણ શિલાલેખમાં કોતરાવી છે। હવે આ મુદ્દાની અંદર